पुल दुर्घटनाग्रस्त थयो। घटनाना कलाको वित्या बाद पण घटना स्थले कलेक्टर 16 कलाके पहोंच्या। कलेक्टर केसी संपते दुर्घटनानु ठीकरू आरटीओ पर फोड्यू। तंत्रए भारे वाहन प्रतिबंध होवाना बोर्ड मुक्या हता। ओवरलोड ट्रक न प्रवेश तेनी जवाबदारी आरटीओ नी छे तेवू निवेदन कलेक्टरे आप्युं। पुलना समारकाम माटे दरखास्त कराई छे। पुलना वैकल्पिक मार्ग माटे काम करी रह्या होवानुं पण तेओए दोहराव्युं। पुल दुर्घटना गईकाले सर्जाई हती। वसळी चुड़ा पुल दुर्घटना ना 16 कलाक थी वधुनो समय पसार थई गयो। त्यार बाद हवे तंत्र जाग्यू होय तेम लागी रह्युं छे। कलेक्टर पहोंच्या हता स्थल पर अने जात तपास तेमना द्वारा करवामां आवी हती, परंतु केसी संपते दुर्घटनानुं ठीकरू आरटीओ विभाग पर फोड्यू छे। तेओ जणावी रह्या छे कि आरटीओनी आ जवाबदारी हती। आरटीओ पर समग्र दुर्घटनानुं ठीकरू फोड़वामां आव्युं छे। सुरेन्द्रनगरना वसळीना जर्जरित ब्रिजनी कलेक्टर द्वारा समीक्षा करवामां आवी। दुर्घटना बनी छे, दुर्घटनानी अंदर प्रथम दृष्टिए जवाबदारी कोनी छे? कारण के सरपंच द्वारा तो अगाउथी लेखितमां आप्युं हतुं के पुल जर्जरित छे अने गमे त्यारे तूटी पड़े एम छे। जवाबदारीनी वात करीए तो सौथी मोटी जवाबदारी जे छे ए भारे वाहनोनी मनाई होवा छतां पण भारे वाहन लई जवुं ए गैरकायदे कृत्य छे અને એ યોગ્ય નથી। એટલે જ્યારે પણ તંત્ર દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવેલી હોય તો તમામે એનું પાલન કરવું જોઈએ। સર, સરપંચે બે વાર લેખિતમાં આપ્યું છે પત્રમાં, એમાં છેલ્લું પત્ર 5મી તારીખનો છે। આ બાબત તમારા ધ્યાનમાં આવેલી ખરી, અથવા તો એ લેટર તમારા સુધી એઝ એ કલેક્ટર પહોંચેલો ખરો? નહીં, એ આરએનબીનો વિષય છે અને આરએનબી દ્વારા આ ઓલરેડી જે છે એના માટે નવા પુલ માટેની ઓલરેડી દરખાસ્ત જે છે સરકારમાં કરવામાં આવેલી છે। ખાસ કરીને મેં વાત કરી કે જ્યારે આ 40 વર્ષ જૂનો પુલ હોય અને એ પુલ એ વાપરવા યોગ્ય ન હોય એની ચેતવણી પણ અપાયેલી હોય ત્યારે તમામે એનું પાલન કરવું જોઈએ। ખાસ કરીને ઓવરલોડ ટ્રક માટે મેં કહ્યું એમ કે આરટીઓની જવાબદારી હોય છે અને આરટીઓ દ્વારા આની ઝુંબેશ પણ કરવી જોઈએ અને એના માટે સૂચના પણ આપણે આપી છે। ખાસ કરીને જે સૌથી મોટી આપણી પ્રાથમિકતા છે એ આ પુલ જે છે એનો અલ્ટરનેટ આપણે રસ્તો ચાલુ કરીએ અને આ પુલને આગળ ઉપર કઈ રીતે એની ટેસ્ટિંગ કરાવીએ। મારી ચીફ એન્જિનિયર સાથે પણ વાત થઈ છે આરએનબી, તો તાત્કાલિક ધોરણે આનું ટેસ્ટિંગ કરાવીને જો એ નોર્મલ ટ્રાફિક એટલે કે સામાન્ય ટ્રાફિક માટે જો ઉપયોગી બની શકશે તો આપણી પહેલી પ્રાથમિકતા એ રહેશે કે આપણે ટ્રાફિક ચાલુ કરાવીએ। સર, સુરેન્દ્રનગર જિલ્લામાં બીજા કેટલા આવા પુલ છે જે દુર્ઘટનાની રાહ જોવે છે અથવા તો જર્જરિત છે? ખાસ કરીને આવા પુલોની યાદી જે છે મોરબી દુર્ઘટના બાદ સરકારશ્રીએ આવા તમામ પુલો માટે જે છે એની યાદી બનાવેલી છે અને એ સંદર્ભે જ્યાં જ્યાં પણ આવી જણાયું છે ત્યાં આ પ્રકારના બોર્ડ પણ મૂકવામાં આવેલ છે, આ પ્રકારની ચેતવણી પણ મૂકવામાં આવેલી છે। સુરેન્દ્રનગર જિલ્લા માટે મારી પાસે કોઈ સ્પેસિફિક અત્યારે મારી પાસે માહિતી નથી। સુરેન્દ્રનગરમાં વસળી ચુડાને જોડતો પુલ તૂટ્યો હતો। 16 કલાક બાદ પ્રાંત અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા। ધારાસભ્ય જગદીશ મકવાણા પણ 16 કલાક બાદ ઘટનાસ્થળે પહોંચ્યા। ભારે વાહન અને હપ્તાખોરીના આક્ષેપ પર પ્રાંત અધિકારીએ ઉડાઉ જવાબ આપ્યો। ભારે વાહનના પ્રતિબંધના બોર્ડ લગાવ્યા હતા તેવું પ્રાંત અધિકારી જણાવી રહ્યા છે। જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવા માટે કલેક્ટર સાથે વાત થઈ હોવાનું પણ પ્રાંત અધિકારીએ કહ્યું। આ ઘટના એ ખૂબ જ ગંભીર ઘટના છે, કારણ કે 42 વર્ષ જૂનો પુલ હતો। જ્યારે તંત્રને ખ્યાલ આવ્યો, લોકોએ રજૂઆત કરી ત્યારે એમને પણ બંને સાઈડ પેરાફિટની બંને સાઈડ બેરીકેટેડ બાંધેલી છે, બંને સાઈડ બોર્ડ પણ મૂકેલા છે કે ભાઈ આ પુલ થોડો નબળો પડ્યો છે એટલે ભારે વાહનો એ ચાલવું નહીં, છતાંય પણ પબ્લિક આ રસ્તા ઉપરથી ક્યાંય તંત્રનું પણ નહીં માની અને રસ્તા ઉપરથી પસાર થતી હતી। તંત્ર ઘણીવાર એમાં કહેતા હતા પણ છતાંય પબ્લિક અવારનવાર નીકળતી હતી, પણ કુદરતે બચાવી લીધા છે અને હવે આ પુલ જે છે એ બે તાલુકાને જોડતો પુલ છે, લીંબડી અને વઢવાણ અને ચુડા, એટલે ચુડા બાજુ જોવો રસ્તેથી જ લોકો પસાર થતા હતા અને
હવે આ રસ્તો અત્યારે બંધ થયો છે ત્યારે બાજુમાં બલદાણા થઈને બલદાણા ઉઘલ બોરાણા થઈને ચૂડા પણ જઈ શકાય છે. આ બાજુમાં નવી મોરવાડ જૂની મોરવાડ સમરેળા કોરડા થઈ પણ ત્યાં ચૂડા જઈ શકાય છે. અને અહીંથી એકાદ કિલોમીટર દૂર વસ્તડી ગામમાં જવા માટેનું ગામ લોકોએ જે સજેશન કર્યું છે કે અહીંયા રસ્તો થાય તાત્કાલિક તો ગામમાં અવર જવર થઈ શકે એટલે થોડી જ વારમાં આરએનબીના સૌ કર્મચારીઓ એમની ટીમ સાથે અહીંયા તૈયાર છે અને થોડી જ વારમાં એ રસ્તાનું કામ પણ શરૂ કરે છે અને સાંજ સુધીમાં તો વસ્તડી ગામમાં જવાનો રસ્તો પણ શરૂ થઈ જશે.